તાલુકા મથક વાવના ભર બજારમાં બસ ડેપો આગળ ભરાઈ રહેલા પાણીને લઈ અત્યારે વેપારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. ઠેર ઠેર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બજારમાં પડેલા ખાડા પરથી વાહનો પસાર થતા કાદવ અને કિચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. ગામડામાંથી આવતા લોકોને પરત જવા માટે બસ સ્ટેન્ડ નજીક આવેલી ગંદકીના લીધે ના છૂટકે ખાનગી વાહનોમાં જવાની નોબત આવે છે. આ અંગે થરાદના એસટી ડેપોમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ના હોવાના લીધે સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે. બીજું કાંઈ નહીં, આ ગારો એમને હજી છે. મોરસોને બહાર નીકળવું હોય ને બસ સ્ટેન્ડમાંથી તો તકલીફ થાય છે, અને ઝાર વરસાદ થાય ત્યારે આની આ સમસ્યા હોય છે. કોઈ ખાડા પૂરાવતો નથી, એમને એમ ખાડા પડ્યા થાય. અત્યારે અહીંયા પેશાબ કરવા મૂતડીને જવું હોય તો જવરાતું નથી. મોરસોને બહુ તકલીફ પડે છે, અને આ બસ સ્ટેન્ડની અંદર આ વસ્તુ બધી ખાડા આવે છે, અને આ કપસી હજી જ્યારે એમને એમ પડી હજી એનો કોઈ નિકાલ આવ્યો નથી. વિસ્તારે આ વાવ તાલુકાની અંદર અત્યારે બીજું નીકળો હતું છે. જો વાવ તાલુકાની વાત કરવામાં આવે તો વાવ તાલુકાનો જે એસટી ડેપો છે એની આગળના ભાગમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદી પાણી જે ભરાઈને પડ્યું છે, અને ત્યાં આગળ મોટા એવા ખાડા પડ્યા છે, મસ્ત ખાડા. એ ખાડાને દૂરવા માટે અત્યારે જે વાવ પંચાયત અને જે વાવ એસટી ડેપોનું જે તંત્ર છે એ બે તંત્રને દૂર અને એકબીજા ઉપર અત્યારે ડોસ નોટો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે અત્યારે આપણે તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું. આ છે અત્યારે વાવ એસટી ડેપો, એના આગળના ભાગમાં અત્યારે આ દ્રશ્યોમાં જોઈ શકો છો એટલા મોટા મસ્ત ખાડા જે પડ્યા છે. એ ખાડાની અંદર છેલ્લા કેટલા સમયથી વરસાદી પાણી ભરાયેલું પડ્યું છે, પરંતુ એસટી ડેપો નિગમ દ્વારા કે વાવ ગ્રામ પંચાયત દ્વારા આ ખાડાને બૂરવામાં આવતા નથી, જેને લઈને અહીંથી ચાલનારા મુસાફરોને ભારે મુશ્કેલીઓ કરવાનો સામનો કરવો પડે છે. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. સ્થાનિક લોકો દ્વારા અને પંચાયતના જે સરપંચ છે એમનું પણ એવું કહેવું છે કે અમે આના માટે જે એસટી ડેપો વિભાગ છે એને લેખિતમાં પણ રજૂઆત કરીએ, પરંતુ એસટી ડેપોનો જે કર્મચારીઓ છે આ ખાડાને બૂરવામાં ક્યાંક હાનાકાની કરી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે એસટી ડેપોના બસ સ્ટેશનની આગળ જે ખાડા પડ્યા છે એ ખાડા પૂરવા માટે એસટી તંત્ર જાગે છે કે પંચાયત જાગે છે, એ જોવાનું રહ્યું. આઝાદી રાજપૂત, વીકે ન્યૂઝ, થરાદ.